ओरल यूनिवर्सिटी वडोदरा गुजरात। नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। सर्वप्रथम बात करीशु शंकास्पद ड्रोन नी। ड्रोनना गाम में फरी ड्रोन देखाता। तो आणंदना गाम में फरी ड्रोन देखाता डरनो माहोल उभो थयो छे। उमरेट पासेना बेचरी गाम में बे दिवसथी ड्रोन देखाय छे। आकाश में उड़ता ड्रोन थी गाम में डरनो माहोल देखाई रह्यो छे। तो बे दिवसथी रात्रे 10:00 सवारे 4 वाग्या सुधी आवा ड्रोन देखाय छे। ड्रोन अंगे बेचरी गामना लोकोए पोलीसने जाण करी। पोलीसनो काफलो पण बेचरी गाम पहोंच्यो हतो। अगाउ आणंद खेड़ाना गामोमां पण ड्रोन देखाया हता। જ્યારે આજે ફરી એકવાર ડ્રોન દેખાયા છે ત્યારે ગામ લોકોમાં પણ ભયનો માહોલ છે। આકાશમાં ઉડતા ડ્રોનથી ગામમાં ડરનો માહોલ છે। તો બે દિવસથી રાત્રે 10:00 થી સવારે 4 વાગ્યા સુધી આવા ડ્રોન દેખાય છે। જો કે ડ્રોન અંગે બેચરી ગામના લોકોએ મળી પોલીસને જાણ કરી હતી। મહત્વનું છે કે પોલીસનો કાફલો પણ બેચરી ગામે પહોંચ્યો હતો અને અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે। અગાઉ આણંદ અને ખેડાના ગામોમાં આવા 6 ડ્રોન દેખાયા હતા। ત્યારે બે દિવસથી આ ડરના માહોલ વચ્ચે હવે બેચરી ગામના લોકોએ પોલીસને જાણ કરી છે અને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે આકાશી ડ્રોન અંગે પોલીસ પણ હવે તપાસ કરી રહી છે કે આ શંકાસ્પદ ડ્રોન છે શું। 2-3 દિવસથી આબમાં દરરોજ ડ્રોન દેખાય છે અને ગામની પબ્લિક બધી જોઈને બીવે છે। બધા ટોરે ટોરે વળે છે, આ ડ્રોન કોણ ઉડાડે છે, ક્યાંથી ઉડાડે છે કંઈ ખબર પડતી નથી અને આનું મકસદ શું છે એ કોઈને ખબર પડતી નથી। મહત્વનું છે કે હવે આણંદની વાત કરવામાં આવે તો ગામોમાં આકાશમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે। આખરે કોણ ગ્રામજનો પર આવી રીતે નજર રાખી રહ્યું છે જેથી ગ્રામજનો પણ અત્યારે ભયનો માહોલ છે। અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છે। ગુરુવારે પણ આવી જ ઘટના સામે આવી હતી, લોકોને ડ્રોન દેખાયા હતા। આજની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ આવી ઘટના સામે આવી હતી, જ્યારે સોમવારે પણ લોકોને ડ્રોન એક મળી આવ્યો હતો। મહત્વનું છે આવા ગ્રામજનોને 6 ડ્રોન મળી આવ્યા છે અને સાથે પોલીસ તપાસ પણ કરી રહી છે। ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે આખરે આવા ડ્રોનના માધ્યમથી કોણ ગ્રામજનો પર નજર રાખી રહ્યું છે। મારી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, જણાવશો કે આવી રીતે જે ડ્રોન દેખાઈ રહ્યા છે આખરે કોણ આવી રીતે ગ્રામજનો પર નજર રાખી રહ્યા છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે ચોક્કસ મિત્તલ, છેલ્લા 7 દિવસમાં ખેડા અને આણંદ બંને જિલ્લામાં રાત્રિના 9:30 થી મધ્યરાત્રિ 2-3-4 વાગ્યા સુધી આવી રીતે ડ્રોન આકાશમાં ઉડવાના સિલસિલો ચાલી રહ્યો છે। 7 દિવસથી ચાલી રહ્યું છે। ખેડા જિલ્લાની જો વાત કરીએ સૌ પ્રથમ તો ખેડા જિલ્લાના મહેમદાવાદ છે, મહુધા છે, કઠલાલ છે, માતર છે, આ બધા વિસ્તારોમાં મધ્યરાત્રિએ આવી રીતે અજાણ્યા કોઈ પણ વ્યક્તિઓ ગ્રામ્ય લોકોના સામાજિક અને અંગત જીવન પર નજર રાખી રહ્યો હોય એવું એક ગ્રામ્યજનો પર માહોલ ઉભો થયો છે। ડ્રોન ઉડાડતા હોય કે સ્વાભાવિક છે કે ગામડાના જે કોઈ લોકો હોય એનામાં એક ચિંતાનું વાતાવરણ ઉભું થાય। ગઈકાલે જો વાત કરીએ તો ગઈકાલે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું બેચરી જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં લગભગ રાત્રિના 10:00 થી સવારના 4 વાગ્યા સુધી આવા આકાશમાં ડ્રોન ઉડતા હતા। તાજેતરમાં જ લગભગ 3 દિવસ પહેલા આપણે એક આખો એપિસોડ ડ્રોનનો ચલાવ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીએ અને બંને જિલ્લાને આપણે આવરી લીધેલા સમગ્ર ઘટનામાં આ સમગ્ર જે હકીકત છે ડ્રોન ઉડવાની આકાશમાં, જેમાં ખેડા જિલ્લાને બી આવરી લીધો હતો અને આણંદ જિલ્લાને બી આવરી લીધો હતો। જે એ 2 દિવસ પહેલા આપણે જે આ આખો ઘટનાક્રમ ન્યૂઝ 18માં ચલાવ્યો હતો ત્યારે ખેડા જિલ્લાના SP રાજેશભાઈ ગઢિયાને બી આપણે કાઉન્ટર બાઇટ કરી હતી અને એમણે એ વખતે બી જણાવેલું કે ભાઈ આ સમગ્ર હકીકત છે કે અમે SOG સ્પેશિયલ ઓર્ગેનાઇઝેશન ગ્રુપ કરીને તપાસ સોંપી છે। આણંદ જિલ્લાના બી એ વખતે જે DYSP છે BD જાડેજા એમની બી આપણે કાઉન્ટર બાઇટ અને સમગ્ર એમની પ્રતિક્રિયા લીધેલી કે ભાઈ આણંદ જિલ્લાનું ખાસ કરીને જે ઉમરોઠ છે એના ગ્રામીણ વિસ્તારોમાં એક આવો ડ્રોનનો માહોલ ઉભો થયો છે। રાત્રિના સમયે લોકો આકાશમાં ડ્રોન ઉડાડતા હોય છે અને જેને કારણે ગ્રામ્ય જીવન જે છે ગ્રામ્ય લોકોનું એના સામાજિક જીવન અને અંગત જીવન પર એક ખલેલ પહોંચતી હોય છે, એક ચિંતાનું વાતાવરણ બી ઊભું થતું હોય છે કે ભાઈ કયા કારણથી કયા તત્વો આ ડ્રોન આકાશમાં ઉડાડી રહ્યા છે અને શું આખો ઘટનાક્રમ છે। તે વખતે ત્યાં આણંદ જિલ્લા પોલીસે બી આપણને ખાતરી આપેલી કે આ અંગે અમે ચોક્કસ તપાસ કરીશું। મહત્વની વાત એ છે
ઉમરેઠનું જે અરડી ગામ છે ત્યાં લગભગ 3 દિવસ પહેલા રાત્રિના સમયે એક રમકડાનો ડ્રોન ચોક્કસ એમાં કેમેરો બી ફિટ કરેલો હતો એ ખેડૂતના ખેતરમાં તૂટેલી હાલતમાં મળ્યું હતું અને એ જે ડ્રોન જેના કારણે એ લોકો જે અરડી ગામના લોકો છે સરપંચ ઉપસરપંચ અને ત્યાંના સ્થાનિક જાગૃત નાગરિક મનીષ પટેલે એ ડ્રોનને ઉમરેઠ પોલીસની હદમાં આવતું ભાલેજ પોલીસ સ્ટેશનને હેડ સુપ્રત કર્યું હતું તપાસ અર્થે સોંપ્યું હતું એટલા બધી મહત્વની બાબતો છે મુખ્ય મુદ્દો એ છે કે બંને જિલ્લાની પોલીસ ચોક્કસ આ બાબતે સક્રિય તપાસ કરી રહી છે કે ભાઈ આ કયા તત્વો છે કેમ ડ્રોન ઉડાડે છે પણ ચોક્કસ કહી શકાય કે આવા તત્વોને ખૂબ જરૂરી છે કારણ કે આ સિલસિલો અમારી પાસે માહિતી એવી છે કે ઘણા સમયથી લગભગ એકાદ મહિનાથી આ ડ્રોનનો સિલસિલો ચાલી રહ્યો છે એટલે મહત્વની વાત એ છે કે આવા જે કોઈ તત્વ છે એને પોલીસે અટકાયત કરી અને પૂછપરછ કરવી જોઈએ કે ભાઈ તમે કયા કારણથી અને ખાસ કરીને રાત્રિના સમયે તમે જે ડ્રોન ઉડાડો છો એના શું કારણ છે પોલીસની એક મર્યાદા એ છે કે અમારે એ 3 દિવસ પહેલા ખેડા કલેક્ટર KL વચાણી સાહેબ સાથે બી વાત થઈ હતી ત્યારે એમણે એવું જણાવેલું કે જનકભાઈ અમુક જે હદથી ઉપર ડ્રોન ઉડાડતા હોય તો એની સામે જ કાનૂની કાર્યવાહી થઈ શકે છે એટલે આ બધા જે કાયદાકીય બી અમુક થોડી ગૂંચવણો છે પણ ચોક્કસ પોલીસે આ દિશામાં તપાસ કરવી જોઈએ બંને જિલ્લાની કે ભાઈ કયા કારણથી કયા તત્વો આ ડ્રોન ઉડાડી રહ્યા છે જી મિત્ર બિલકુલ જનક આભાર સમગ્ર માહિતી બદલ તો હવે વાત પ્રધાનમંત્રી મોદીના